નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. શત્રુંજય પર્વત પર દાદાના પગથિયા તોડી પાડવામાં આવ્યા હતા એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જે બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આજે સવારે બેઠકના નામની જાહેરાત કરો, આવનારા દિવસોમાં પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન લગાડવામાં આવશે, ગુજરાતના તમામ ધાર્મિક સ્થળો પર કાયદાનું નિર્માણ કરવાનો પ્રયાસ ચાલુ રાખો અને જે માંગ છે તેઓની તપાસ ચાલુ છે અને તપાસ કરવામાં આવી રહી છે. આજે ટાસ્ક ફોર્સના નામ જાહેરાત કરી લેવામાં આવશે. એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર પૂર્ણ થઈ છે, આજે એ જાહેરાત કરવામાં આવશે. શત્રુંજય બાબતની વાતમાં હું આપને કહેવા માંગુ છું કે જેને દાદાના જે પગથિયા અને જે પગલા હતા એ તોડેલા, એ ગુનેગારને 28 તારીખે પકડી લેવામાં આવ્યો. અને આપણે સૌએ જે દ્રશ્ય જોયા છે કે જે ગુરુ ભગવંતો જોડે અભદ્ર વ્યવહાર જેને કરેલો હતો, એને બી 386, 406, 420 ની કલમ મુતાબિક 31 તારીખે પકડી લેવામાં આવેલા. અને હું આપને વિશ્વાસ અપાવું છું, ગુજરાતના કોઈ બી ધર્મસ્થળ હોય, તમામ જગ્યા પર લો એન્ડ ઓર્ડરની બાબતમાં કોઈ બી પ્રકારની ઢીલ છોડવામાં નહીં આવશે. એકદમ સખ્તાઈથી આ પ્રકારના લોકો જોડે વર્તવામાં આવશે. પાલિતનાની વાત છે, પાલિતનામાં તાત્કાલિક એક પોલીસ ચોકી, પોલીસનો સ્ટાફ, આ પ્રકારના લોકોને દામી લેવા માટે ત્યાં એક ચોક્કસપણે એક ટીમ બનાવીને આની ઉપર કામગીરી આવનારા દિવસોમાં થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી જે કઈ માંગણીઓ આવી છે એ માંગણી પર તટસ્થ તપાસ થઈને તમામ વિષયો પર, કોઈ બી વિષયની અંદર એકદમ ઊંડાણપૂર્વક જઈને તમામ લોકોને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.